नमस्कार दर्शक मित्रों, आप जो रहा छो निर्माण न्यूज, हूँ ध्रुवी त्रिवेदी, आप सौ स्वागत करूँ छू। स्वागत है आप सौ अमरी विशेष रजूआत कार्यक्रम हॉट टॉपिक में। आज विशेष मुद्दा एट्ले कि कोरोना की थर्ड वेव साथ। दर्शक मित्रों, ज्या कोरोना की बीजी लहर पर हजू मांड मांड संक्रमण घट्यू है, मांड मांड एना पर काबू में कंट्रोल में सरकार हताक प्रयत्न बाद आ काबू जो है कोरोना की बीजी लहर पर मेला। कारण के बीजी लहर में घणा बधा लोकोए पोताना स्वजनों गुमाव्या, पोताना परिवारजनों ने गुमाव्या, साथे साथे आर्थिक रीते पायमाल थया, घणा लोको पासेथी घणुं बधुं छीनवाई गयुं। आ परिस्थिति वच्चे मांड मांड आपणे ओवरकम थया छे, आ परिस्थितिमांथी मांड मांड हजी बहार आव्या छे, त्या त्रीजी लहेरना एंधाण ए आपणने सतावी रह्या छे। कोरोनाना कारणे लोको आर्थिक रीते तो पायमाल थई रह्या छे, परंतु मानसिक रीते शारीरिक रीते पण लोकोने घणी बधी तकलीफोनो सामनो करवो पड़तो होय छे। हवे आ त्रीजी लहेर विशे आजे आपणे वात करवाना के त्रीजी लहर जे वातो अत्यारे संभळाई रही छे, त्रीजी लहर संभवित त्रीजी लहर जेनी वात आजे आपणे करवाना छे के त्रीजी लहर ए बाळको माटे, प्रेग्नेंट लेडी माटेना बधा माटे हानिकारक अने खतरनाक स्वरूप लईने आवी शके छे। तो एनी वच्चे आजे आपणे काका पगला लेवा पड़े अथवा शुं जरूरी छे। वेक्सिनेशन नी प्रक्रिया देशमां पूरजोशमां चाली रही छे अने हजू पण आ प्रक्रियाने वधु झड़पी करवानी जरूर छे, तो ज संभवित त्रीजी लहरने आपणे रोकी शकीशुं। आ बधा वच्चे आजे आपणे त्रीजी वेव એટલે કે થર્ડ વેવ ને લઈને વાત કરવાના છે, તેની તકેદારીઓને લઈને વાત કરવાના છે, અને તે માટે આપણી સાથે કાર્યક્રમ અંતર્ગત જોડાઈ ચૂક્યા છે મિતાલીબેન વસાવડા જોડાયેલા છે, કન્સલ્ટન્ટ ઓફ ગાયનોકોલોજિસ્ટ છે। મિતાલીબેન સ્વાગત છે આપનું કાર્યક્રમમાં। અન્ય તરફ જોડાયેલા છે ડોક્ટર પ્રવીણ ગર્ગ જે એમડી ફિઝિશિયન છે। પ્રવીણભાઈ આપનું પણ સ્વાગત છે કાર્યક્રમમાં। પ્રવીણભાઈ વેલા આપની પાસે આવવા માંગુ, માંડ માંડ હજી બીજી લહેરમાંથી આપણે બહાર આવી રહ્યા છે, જ્યાં ત્રીજી લહેરનો ડર આપણને બધાને સતાવી રહ્યો છે। હવે વડાપ્રધાન પણ કહી રહ્યા છે કે ત્રીજી લહેરથી ચેતવવાની જરૂર છે। જો ધ્રુવી, અત્યારે આપણે એક ફોર્ચ્યુનેટ વાત હતી કે આપણે બીજી લહેરથી હમણાં છેલ્લા 15-1 દિવસથી બીજી લહેરથી ગ્રેજ્યુઅલી ઇન્ડિયામાંથી બીજી લહેરનો સમાપ્ત પૂર્ણ થઈ રહી છે। પણ એક બહુ ચોંકાવનારી વાત આ છે કે જેટલા પણ ઇન્ડિયાના ટોપમોસ્ટ સાયન્ટિસ્ટ અને જે 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 બધા સ્ટેટના ટાસ્કફોર્સના કોવિડ ટાસ્કફોર્સના મેમ્બર્સ છે, એ બધા આવી રીતની એક આવાહી કરી છે કે કદાચ પોસિબિલિટી છે કે આવનારા દિવસોમાં ત્રીજી લહેરની શરૂઆત હશે। આપણે ભૂતકાળમાં કમ્પેર કરીએ તો ફર્સ્ટ હું દાખલો આપું કે આપણે ફર્સ્ટ વેવની શરૂઆત જ્યારે ફર્સ્ટ કેસીસ યુકે, લંડન અને યુરોપમાં ચાલુ થયા હતા, અને 2 મહિના પછી આપણે ઇન્ડિયામાં કેસીસ જોવામાં મળ્યા હતા। પછી જ્યારે ફર્સ્ટ વેવ યુકેમાં શાંત થઈ ગઈ ત્યારે આપણે પીક ઉપર હતા, એમ સિમિલર સેકન્ડ વેવ ફર્સ્ટ યુકેમાં કે યુરોપની કન્ટ્રીઝમાં ચાલુ થઈ અને 2 મહિના પછી આપણે ઇન્ડિયામાં આવી રીતને બીજી લહેર ચાલુ થઈ, અને હવે અનફોર્ચ્યુનેટલી છેલ્લા 15-1 દિવસથી ફરીથી યુરોપ અને યુકેમાં કોરોનાના કેસીસ વધી રહ્યા છે। તો એટલે જે સાયન્ટિસ્ટ જે આગાહી કરી છે, ઇપિડેમિયોલોજિસ્ટ જે આગાહી કરી છે, થર્ડ વેવનો જો પેટર્ન હોય એ હવે ધીમે ધીમે કદાચ 15 ઓગસ્ટ સુધીમાં આપણે ઇન્ડિયામાં પણ ફરીથી આવી રીતની સ્ટ્રોંગ પોસિબિલિટી છે કે આ થર્ડ વેવનો ફરીથી પુનર્ગમન થશે। મુંબઈ મહારાષ્ટ્રમાં તો છેલ્લા 2 દિવસથી ફરીથી કોરોનાના કેસીસ જે પહેલા એકદમ ડાઉન થતા હતા એ ફરીથી ચાલુ થઈ ગયા છે। એની ટાસ્કફોર્સની પણ આવી રીતની એક આગાહી કરવામાં આવી છે કે આ ત્રીજી વેવ કદાચ 1-1.5 મહિનામાં મહારાષ્ટ્રમાં આવી જશે। આપણે અમદાવાદની વાત કરીએ તો જૂની ફર્સ્ટ વેવ અને સેકન્ડ વેવ જોઈએ તો આપણે જ્યારે મહારાષ્ટ્રમાં ફર્સ્ટ અને સેકન્ડ વેવ આવે અને 1 મહિના પછી જ આપણે ગુજરાતમાં પણ ફરીથી કોરોનાના કેસીસ ચાલુ થઈ જાય ભૂતકાળમાં જોયેલો છે, અને જ્યારે જ્યારે આ અનલોકિંગની પ્રક્રિયા વધારે ઝડપથી ચાલુ થઈ અને જ્યારે પણ લોકો કોવિડ એપ્રોપ્રિએટ બિહેવિયર આનો ઉલ્લંઘન કરવાનો ચાલુ કર્યો, શિસ્તબદ્ધ તરીકે રહેવાનો બંધ કરી દીધો, તો ઓટોમેટિકલી વાયરસનો સંક્રમણ એ વધવાનો ચાલુ થઈ ગયો। તો આ થર્ડ લેયરની ડેફિનેટલી આવવાની પોસિબિલિટી છે। આઈ પર્સનલી થિંક કે ગુજરાતમાં કદાચ 15 ઓગસ્ટથી શરૂઆતથી આ થર્ડ લેયર આવી શકે, પણ આ થર્ડ લેયર નહીં આવે અને બીજી લહેર જેટલી ઘાતક નહીં હોય તો અત્યારથી જ આપણને બધાના કોવિડ એપ્રોપ્રિએટ બિહેવિયર 100% સ્ટ્રોંગ ઇમ્પ્લિમેન્ટેશન કરવો પડશે। અમે પણ જોઈ રહ્યા છીએ કે છેલ્લા 4-5 દિવસથી લોકો આમ જ્યારે કે કોરોના અમદાવાદમાંથી જતો રહ્યો આવી રીતના બધા એકદમ રિલેક્સ થઈ ગયા છે, પીપલસાર ગેધરિંગ માસ્કનો બહુ વ્યવસ્થિત રીતે ઓછામાં ઉપયોગ કરવામાં જોવા મળી રહ્યો છે।
તો પણ આ આપણે જે પહેલા સેકન્ડ વેવની શરૂઆતથી આ ભૂલ કરી એ ફરીથી આ ભૂલ નહીં થાય તો લોકોને હવે આ એક ગવર્મેન્ટની એક જવાબદારી નથી, લોકોને સેલ્ફ આની જવાબદારી સંભાળવી પડશે. કોવિડ એપ્રોપ્રિએટ બિહેવિયર અને વેક્સિનેશન, આપણે અત્યારે કોરોનાથી લડવા માટે એક વેક્સિન જ એક માત્ર અત્યારે એક આપણે જોડે હથિયાર છે. તો બધાને જે 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 ગવર્મેન્ટની ગાઈડલાઈન ઝડપથી જ વેક્સિન લઈ જવું જોઈએ તો કદાચ આ ત્રીજી વેરથી આપણે બચી શકાય. તો કોવિડ એપ્રોપ્રિએટ બિહેવિયર, ગુડ હાઇજીન અને વેક્સિન, આ ત્રણેય થી આપણે કોવિડની ત્રીજી લહેરને અટકાવી શકીએ. મિતાલીબેન, જેમ પ્રવીણભાઈ વાત કરી છે ખૂબ જ સાચી છે, કારણ કે હવે આપણે જાણે કોવિડ આપણા જીવનનો એક પાર્ટ હોય ને એ રીતે જ્યારે લોકડાઉન હોય અથવા તો છૂટછાટો ના હોય ત્યારે શિસ્તતા રીતે જ્યારે કેસીસ વધી રહ્યા ત્યારે બધા ડરની સાથે ભયમાં રહેતા હોય ને તમામ નિયમોનું પાલન કરતા હોય, પણ જેમ જેમ અનલોકિંગની પ્રક્રિયા શરૂ થવા લાગે એટલે લોકો પણ ક્યાંક ને ક્યાંક ગાઈડલાઈનનો ભંગ કરતા જોવા મળતા હોય છે. શું લોકોએ હવે માની લીધું છે કે આ એક જીવનનો ભાગ છે આપણો ને આ રહેવાનું છે, ત્રીજી વેવ આવશે, ચોથી વેવ આવશે અને અનલોકિંગમાં આપણે આ રીતે ફ્રીલી રહીશું અને લોકડાઉનમાં આપણે આપણી જાતને થોડું મેન્ટેન કરી લઈશું? એબ્સોલ્યુટલી સાચી વાત છે. આપણે જો કોવિડની હિસ્ટ્રી જોઈએ તો પહેલી વખત જ્યારે વેવ આવી ત્યારે લોકો ખૂબ જ ડરી ગયેલા હતા. જે ગાઈડલાઇન્સ આવતી હતી એના કરતા પણ વધુ એ લોકો પ્રિવેન્શન કરતા હતા, મળવાથી પણ અટકાતા હતા. પણ જેમ જેમ એ વેવ ઓછી થતી ગઈ અને એ અને જે આપણે આપણી ઇન્ડિયામાં આપણે જોવા જઈએ તો એક વેવ, એક મિની વેવ જો આપણે કહીએ તો એ દિવાળીની આસપાસ પણ આવી ગઈ છે, જે ટેકનિકલી આપણે જોઈએ તો આપણી આ થર્ડ વેવ કહેવાય. અને જે વચ્ચેવાળી સેકન્ડ વેવ હતી તે વખતે પણ ઘણા બધા લોકોના જીવ ગયા હતા અને ઘણું સ્પાઇક આવ્યું હતું, પણ એ બીકોઝ ઓનલી સોશિયલ ગેધરિંગ ને બધાના લીધે હતી, એટલે ગેધરિંગ જેવા બંધ થઈ ગયા એ નીકળી ગઈ. પ્રોબ્લેમ ત્યાં આવે છે કે જેવું આ સેકન્ડ વેવ વખતે થયું કે એક તરફ લોકો જયારે છૂટછાટ થાય છે તો એવું સમજી બેસે છે કે છૂટછાટ આવી ગઈ છે એનો મતલબ કે કોવિડ જતું રહ્યું છે અને એટલે આપણી લાઈફ બેક ટુ નોર્મલ છે. તો ત્યારે એક વસ્તુ સમજવાની જરૂરત છે કે છૂટછાટ એટલે છે એટલે કે તમે તમારી આર્થિક ગતિવિધિઓ કરી શકો, થોડું ઘણું તમારું કઈ લેવું મૂકવું હોય તો એ કામ પતાવી શકો, પણ એનો મતલબ એમ નથી કે આપણે પહેલા જેવી લાઈફમાં પાછા જતા રહીએ, સોશિયલ ગેધરિંગ છે, સોશિયલ ડિસ્ટન્સિંગનો ભંગ કરવા માંડી પડીએ અને માસ્ક વગર અને સેનિટાઈઝર્સ વગર આપણે જીવનનો વિચાર કરીએ. અત્યારના એટલીસ્ટ 2020 સુધીનું તો આ જ આપણું જીવન રહેશે. તો એક સાઈડ પર આ કેઝ્યુઅલ એટીટ્યુડ આવી જાય છે અને બીજી તરફ આપણે જેટલા જ કેઝ્યુઅલ છે એટલું જ વાયરસ ડિસિપ્લિન છે. એટલે આપણી જે ફાઇટ છે અત્યારના એ વાયરસ વિરુદ્ધ છે, એકબીજા વિરુદ્ધ નહીં, સરકાર વિરુદ્ધ નથી. એટલે એકબીજાની ટીકા ટિપ્પણી કરીને પણ કોઈ ફાયદો નથી, કારણ કે વાયરસ તો એની રીતે એનું કામ કરે છે. આપણે સૌને ખ્યાલ છે કે આ વખતે જેવું ઇન્ડિયન વેરિયન્ટ આવ્યું હતું જેમાં 99% ઇન્ફેક્ટિવિટી અને હાઈ ચાન્સ ઓફ એક સંક્રમણ લગાડવું, એવી જ રીતે હવે જે ડેલ્ટા વેરિયન્ટ કરીને નવું મ્યુટન્ટ આવ્યું છે એ આ ઇન્ડિયન સ્ટ્રેન થી પણ કરતા વધુ વધારે ઇન્ફેક્શિયસ છે. એનું હજી પ્રકૃતિ કઈ રીતની છે, ડેથ રેશિયો વધારે છે નથી, ચિલ્ડ્રનમાં વધારે થાય છે, એ બધું હજી જોવાનું રહે છે. પણ યુકેમાં ઇન્ડિયાથી પહેલા છૂટછાટો ચાલુ થઈ ગઈ છે, પણ જ્યાં જ્યાં ડેલ્ટા વાયરસ એમને પણ મળ્યા છે ત્યાં હજી પણ એમને એટલા પોકેટ્સમાં માઇક્રો ક્વોરન્ટાઇન જેવું રાખ્યું છે, કારણ કે એમને પણ ભય આ જ છે. એટલે આપણા તરફથી અગર આપણે કંઈ કરવાનું આવે તો એક છે કે જે કોવિડ એપ્રોપ્રિએટ બિહેવિયરની આપણે સૌ વાત કરીએ છીએ એ ખાલી વાતોમાં ના રહે પણ આપણા આચરણમાં પણ દેખાય, નંબર વન. સેકન્ડ વસ્તુ, વેક્સિનેશનના જે સેન્ટર્સ છે એની ઉપરથી પણ અગર આપ ડેટા જોશો તો જેવું વેક્સિનેશનનું એક ડ્રાઈવ ચાલ્યું હતું અને ઘણા બધા લોકો વેક્સિનેશન માટે જતા હતા, લાઈનો લાગતી હતી, હવે એટલું બધું લોકો જતા નથી, વેક્સિનેશનના સ્લોટ ખાલી જાય છે, ઘણા બધા વેક્સિન ફેંકી દેવા પડે છે. એટલે બધાને મારો એ જ અનુરોધ છે કે પ્લીઝ વેક્સિનેશન સેન્ટર જાઓ, તમે અને તમારા પરિવારને સેફ રાખવાનો આ એક જ સારો પર્યાય છે. આપણે યુનાઇટેડ સ્ટેટ્સમાં અગર એક્ઝામ્પલ લઈએ તો આજે મોટાભાગનું યુનાઇટેડ સ્ટેટ્સમાં માસ્ક વગર ફરવાનું લોકોએ ચાલુ કરી દીધું છે. એનું કારણ એ જ છે કે લોકો ઓલમોસ્ટ 100% વેક્સિનેશન પર પહોંચી ગયા છે. આપણે કદાચ 10-12% પર માંડ માંડ પહોંચ્યા હોય તો આપણું પોપ્યુલેશન પણ એટલું મોટું છે. એટલે આપણે બધાએ જ આ એક ઇનિશિયેટિવ લેવો પડે. બીજી વસ્તુ, જે કોઈ સરકારી સંસ્થાઓ છે, સ્વયંસેવી સંસ્થાઓ છે, એમનું એક સંગઠન બનાવીને કદાચ ઘરે ઘરે અગર લોકોને જઈ જઈને વેક્સિનેશન કરે, જેની પાસે પણ વેક્સિનેશન નથી
એમને એટલીસ્ટ પહેલો ડોઝ તો આપી દેવામાં આવે તો એનાથી શું થશે, ઇફ યુ ડોન્ટ ગો ટુ ધ માઉન્ટેન, માઉન્ટેન કમ્સ ટુ યુ. એટલીસ્ટ એ રીતે કરીને લોકોના જીવ બચશે. કારણ કે અગર આ થર્ડ વેવ આવશે તો જે એન્ટિસિપેશન છે એ છે કે બાળકોને સૌથી વધારે હિટ કરશે. બીજી તરફ સપ્ટેમ્બરમાં મેં એવું સાંભળ્યું છે કે સ્કૂલો ખુલવાની વાતો ચાલી રહી છે, એટલે અનવેક્સિનેટેડ ચિલ્ડ્રન સ્કૂલ્સ ઓપનિંગ. આઈ થિંક ધીસ ઇઝ અ બિગ રેસિપી ફોર ડિઝાસ્ટર. અને આપણે આપણા વડીલોને અને મિડલ એજ લોકોને જતા જોયા છે, એમના જીવ ગુમાતા જોયા છે. મારી એવી બધાને અનુરોધ છે કે પ્લીઝ આને સિરિયસલી લો. આપણે આપણા છોકરાઓનું આવું કોઈ પણ હિત વગરની વસ્તુ થાય એવું આપણે આચરણ કરીએ નહીં, અને એના પ્રિવેન્ટિવ સ્ટેપ પૂરતા લઈએ. સાચી વાત છે કે આ ડર જેમ જેમ ઓછો થઈ રહ્યો છે અને એમ વેક્સિનેશનમાં પણ એની અસર જોવા મળી રહી છે. પ્રવીણભાઈ, એક એવી જરૂરિયાત છે, કારણ કે જો ડરનો માહોલ હોય તો જ લોકો ગાઈડલાઈનનું પાલન કરે, અથવા તો ડરનો માહોલ હોય તો જ લોકો વેક્સિનેશન. કારણ કે પહેલાં તો આપણે જોતા હતા વેક્સિનેશન માટે એટલી લાંબી લાઈનો હતી, કદાચ હવે એના ડોઝ પણ ખાલી જતા હોય છે, એને ફેંકવા પડતા હોય છે. આવી પરિસ્થિતિ આવી રહી છે. જો આ પરિસ્થિતિ રહી તો ત્રીજી વેવને આવતા વધારે વાર નહીં લાગે, અને ત્રીજી વેવ જો એક વખત આવી ગઈ તો પછી જે ડેથ રેશિયો છે એને વધતા પણ વાર નહીં લાગે. બિલકુલ, ડેફિનેટલી. હમણાં જ્યારે આ સેકન્ડ વેવ ચાલુ થઈ ત્યારે બહુ વધારે આખા ઇન્ડિયામાં બહુ વધારે મોર્ટિલિટી જોવામાં મળતી હતી, અને એ મુવમેન્ટ ઉપર બધામાં એક ભયનો વાતાવરણ, પેનિસિટી ક્રિએટ થઈ ગઈ હતી. એટલે બધા પેશન્ટ્સ કે હેલ્ધી જે ગ્રુપ્સ હોય એ બધાના માટે એક વેક્સિન માટે એક કહેતો કોમ્પિટિશન કહેવો, કે બધાને એવું હતું કે ભાઈ ઝડપથી વેક્સિન લઈ લીધે. તો એટલે બધી જગ્યા ઉપર, ગવર્મેન્ટના સેન્ટર, પ્રાઇવેટ સેન્ટર ઉપર બહુ વધારે ભીડભાડ જોવામાં મળતી હતી. પણ જ્યારથી આ કોવિડની બીજી લહેર થોડી ઓછી થઈ ત્યારથી વેક્સિનના પ્રતિ જે લોકોની જે એક ઈચ્છા હતી એ ધીમે ધીમે ઓછી થઈ ગઈ, અને મૂળ જે રૂરલ એરિયા છે ત્યાં પણ અત્યારે લોકોમાં વેક્સિનને પ્રતિ થોડી હજી કહેતો 100% એમને કઈ મેન્ડેટરી છે એવી રીતની ભાવના નથી. અને એ બીજું, એના જે સોશિયલ મીડિયા અને બધા ઉપર જો વેક્સિનના વિરોધમાં જે આડાવાળા ખોટા વિડીયો એ પ્રસારિત થાય છે, આથી લોકોમાં અંધવિશ્વાસ અને ભયનો વેક્સિન પ્રતિ એક વાતાવરણ ઉભો થઈ ગયો છે. એટલે ગામડામાં હજી પણ લોકો વેક્સિન લેતા ગભરાય છે. તો હું આપના માધ્યમથી બધાના એક નમ્ર નિમંત્રણ કરું છું કે ભાઈ કોરોનાથી ત્રીજી લહેરથી લડવા માટે આપણે જોડે ઓનલી એક જ અત્યારે આજની ડેટમાં એક હથિયાર આપણે જોડે છે, તો એ વેક્સિન 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 જ છે. કોઈ પણ વેક્સિનનો કોઈ મેજર અત્યાર સુધીમાં કોઈ સાઈડ ઇફેક્ટ જોવામાં નથી મળ્યો. બધી વેક્સિન સેફ છે. તો દરેકને જે 18+ ઉંમરના કોઈ પણ સિટીઝન્સને વિધાઉટ ડિફોલ્ટ વેક્સિન તરત જ લઈ લેવી જોઈએ. એમને એક દિવસ પણ આનો વેઇટ ના કરવો જોઈએ. અત્યારે તો ગવર્મેન્ટ બધા રૂરલ્સ એરિયામાં ગવર્મેન્ટ અને પ્રાઇવેટ સીએસસી પીએસસી સ્કૂલ્સ બધી જગ્યા ઉપર વેક્સિનનો વાઇડ અવેલેબિલિટી આ ચાલુ થઈ ગઈ છે. અને પ્રધાનમંત્રી પણ અઠવાડિયા પહેલા જાહેરાત કરી કે હવે ફ્રી પણ આપશે 21મી તારીખથી. તો જ્યારે આ વેક્સિન ફ્રી મળી રહી છે અને બધાને ખબર છે કે ત્રીજી લહેર આવવાની છે અને વેક્સિન એક જ માત્ર હથિયાર છે, તો વિધાઉટ એની ડિફોલ્ટ બધાને તરત જ આ અઠવાડિયા 10 દિવસમાં વેક્સિન લઈ લેવી જોઈએ. વેક્સિન લેવાના બે ફાયદા છે. તમે તમને તો પ્રોટેક્ટ કર્યો છો, પણ તમે સોસાયટીને પણ પ્રોટેક્ટ કરો છો. કેમ કે જ્યારે 70% પોપ્યુલેશનમાં કે તો નેચરલ ઇન્ફેક્શન થઈ જશે કે વેક્સિન ઇન્ડ્યુસ ઇમ્યુનિટી થઈ જશે, તો ઓટોમેટિકલી હર્ડ ઇમ્યુનિટી ડેવલપ થઈ જશે અને આ ઇન્ડિયામાંથી કોરોના વાયરસ જાતે જતો રહેશે. તો એટલે વેક્સિન લેવાના બે ફાયદા છે. તમે સેલ્ફને પ્રોટેક્ટ કરો છો અને કમ્યુનિટીને પણ પ્રોટેક્ટ કરો છો, એટલે હર્ડ ઇમ્યુનિટી ડેવલપ કરો છો. તો એટલે બધાને વેક્સિન આ અઠવાડિયા 10 દિવસમાં 100% લઈ લેવી જોઈએ. નેશન જ એકમાત્ર હથિયાર છે સંભવિત ત્રીજી લહેરને રોકવા માટે, અથવા તો એમાં ઝડપથી કાબુ મેળવવો હોય, અથવા તો બીજી લહેરથી પણ ભયાનક પરિસ્થિતિ આપણે ના જોવી હોય તો વેક્સિનેશન જ એકમાત્ર આપણી પાસે અત્યારે હથિયાર છે. મિતાલીબેન, હવે તો વડાપ્રધાન પણ ખુદ કહી રહ્યા છે કે મ્યુટેન્ટ થવાની આશંકા વધવાની છે, સાથે સાથે જે ડેલ્ટા વેરિયન્ટ છે એ પણ ખૂબ ઝડપથી ફેલાઈ રહ્યો છે. એટલે આવનાર દિવસો વધારે ગંભીર સ્વરૂપ આવશે. જો અત્યારથી તકેદારી નહીં રાખીએ તો શું તકેદારી રાખી શકાય આપણાથી અત્યારે? એબ્સોલ્યુટલી, આપણે પાછલા વેવમાં જોયું છે કે જેટલી વખત આપણે દુર્લક્ષ કર્યું છે અને વેક્સિનને ઓછું સમજ્યું છે, એની જે કેપેસિટી છે
ડિસ્ટ્રક્શન કોઝ કરવાની, એને આપણે જયારે પણ હીન તરીકે જોયું છે ત્યારે ને ત્યારે આપણે ઓલવેઝ માસ્ક ખાધી છે, અને આપણે ઓલવેઝ જયારે પણ અનપ્રિપેર્ડ આ વેક્સિનનો સામનો કર્યો છે એટલી વાર આપણે પછડાયા છે. અને ખાલી પછડાયા જ નથી પણ આપણા જે યુનો ફેમિલી મેમ્બર્સ છે, આપણા જે પ્રિયજનો છે, એમના જીવ ગુમાવ્યા છે. એટલે આનાથી વધારે શું થશે ત્યારે આપણે આ વસ્તુને સિરિયસલી લઈશું એ મને, કારણ કે આનાથી વધારે બીજું કોઈ એવું છે નહીં કે જે થાય તો આપણે જ્યાં ઊંઘ છે એમાંથી જાગીશું. એટલે ઘણા બધા લોકો હજી પણ અમુક સોફ્ટવેરની દુનિયામાં રહે છે જે લોકો આ વાયરસને માનતા નથી, એમ કે છે આ ફેક છે, આવું કોઈ છે જ નહીં, એવા માનવા વાળા પણ હજી આ પૃથ્વી પર લોકો છે, જે જાણીને મને ખૂબ જ અચંબો થાય છે. એટલે આનાથી વધારે શું થઈ શકે એ તો હું નથી જાણતી, કારણ કે પ્રિયજનનો સ્વજનનો જીવ ગુમાવ્યા બાદ એ પરિવારનો શું હાલત થાય છે, આપણે જેને જીવ ગુમાવ્યો હોય, જેને સ્વજન ગુમાવ્યા એમને જ ખબર પડશે. અને કદાચ એ લોકો પણ આજે આગળ આવીને એમની સ્ટોરી શેર કરવી જોઈએ, જેથી કરીને બીજા લોકોને આની સિરિયસનેસનો અનુભવ ખબર પડે. આજે બીજું વેવ હતું એમાં કેટલા બધા ફેમિલી આખે આખા નષ્ટ થઈ ગયા છે, બધા જ યુનો મૃત્યુ ને પામ્યા છે. એટલે બહુ જ ભયંકર સિનારીઓ જોયો છે. ડોક્ટર્સ તરીકે અમે ડે ઇન ડે નાઇટ કઈ રીતે મેનેજ કરી છે અને કઈ રીતે જેટલું થઈ શકે અમારાથી નાની મોટી હેલ્પ કરી છે, બેડ્સ અને બધાના ક્રાઇસિસ હતા. હવે આનામાંથી અગર આપણે શીખીશું નહીં અને આગળ જતી વખતે જે થર્ડ વેવ આવે છે એ ડેફિનેટલી આવવાનો છે, એના જે સ્ટાર્ટિંગ ચિહ્નો છે શરૂ થઈ ગયા છે. એઇમ્સના જે ચીફ છે ડોક્ટર ગુલેરિયા, એમનું પણ સ્ટેટમેન્ટ આવ્યું છે કે નેક્સ્ટ 6 to 9 weeks માં, એટલે 1.5 થી 2-3 મહિનાની અંદર અંદર થર્ડ વેવ આવવાનો છે. યસ, અને એના જે વેરિયન્ટ છે, મ્યુટન્ટ છે, એ ઓલરેડી યુકેમાં આઈડેન્ટિફાય થયા છે. એટલે આપણે ત્યાં એક તો રિસર્ચ અને ડેવલપમેન્ટ અને જે આ વાયરસનું જે જીનોમ છે એના સ્ટડીઝને પણ થોડુંક એમ્પ્લિફાય કરવાની જરૂર છે. એટલે આપણને પણ ખ્યાલ આવી જાય કે ભાઈ આ મ્યુટેશન આવે છે, આપણે વેસ્ટ તરફ ના જોવા માટે રાહ જોવી પડે કે ભાઈ ક્યારે આવશે ને આપણને કહેશે. એટલે આપણી પાસે પણ પૂરતા ડોક્ટરો છે, સાયન્ટિસ્ટ છે, બધી જ વસ્તુઓ છે. તો વાય ડોન્ટ વી આઈડેન્ટિફાય કે હવે નવું મ્યુટન્ટ આવ્યું છે. એટલે એક તો રિસર્ચ ડેવલપમેન્ટ અને જે સર્વેલન્સ કહીએ છીએ એટલે એનાથી શું થશે, આપણી પ્રિડિક્શન કરવાની લોકલ સર્કમસ્ટાન્સીસમાં આપણા પ્રિડિક્શન કરવાની જે ક્ષમતા છે એ વધી જશે. અને ઓફકોર્સ જે કોવિડ એપ્રોપ્રિએટ બિહેવિયર છે એ આપણે બધા જ જાણીને જ્યાં સુધી આ ખડા કાન કરીશું ત્યાં સુધી આપણે લોકો જ હેરાન થઈશું. અને મોસ્ટ ઇમ્પોર્ટન્ટ અત્યારના જે આપણી પાસે એક શસ્ત્ર છે વેક્સિનેશનનું, એનું ગમે તેટલું હું કહીશ તો એ ઓછું જ પડશે. મેક શ્યોર કે કોઈ પણ ઓફિસ ચાલુ થાય, સ્કૂલો ચાલુ થાય, તો જ્યાં સુધી બધા જ બાળકો અને સ્ટાફ, કાં તો કોઈ ઓફિસમાં બધા સ્ટાફ અને એ સ્ટાફના ફેમિલી જ્યાં સુધી વેક્સિનેટેડ ના હોય, એટલીસ્ટ એક ડોઝ ના લીધો હોય, ત્યાં સુધી એ ઓફિસને કે એસ્ટાબ્લિશમેન્ટને ચાલુ થવાની રાઈટ ના મળવો જોઈએ. આઈ થિંક અત્યારના આર્થિક સિચ્યુએશન કરતા બી વધુ મહત્વનું છે કોવિડને નિયંત્રિત કરવું. એ નિયંત્રિત થશે તો ધીમે ધીમે આર્થિક સ્થિતિઓ બધાની ઇમ્પ્રુવ ડેફિનેટલી થશે, પણ એને નિયંત્રિત કરવાનું પ્રાઇમ ગોલ હોવો જોઈએ. હવે આપણે આ ટેવ પાડવી પડશે. આપણે જીવનને, કોરોનાને આપણા જીવનનો ભાગ સમજીને બેઠા છીએ, તો આપણે એ સત્ય હકીકત સ્વીકારવી પડશે કે આવનાર વેવ્સ જે પણ હશે, ત્રીજી હશે, ચોથી હશે, એ તમારા માટે આનાથી પણ ભયાનક સ્વરૂપ લઈને આવવાની છે. તો એવું કરી શકીએ આપણે, સરકાર જો આવો નિયમ લાવી શકે કે જે પણ આપણે કોઈ ગ્રોસરી શોપમાં જઈ રહ્યા છીએ, કોઈ મોલમાં જઈ રહ્યા છીએ, તો ઇફ આપણી પાસે વેક્સિનેશનનું સર્ટિફિકેટ છે તો જ આપણને અંદર એન્ટ્રી આપવામાં આવે. ત્યાં પણ જો એ એકમો ચાલુ થઈ રહ્યા છે તો એની અંદર આવતા તમામ વર્કર્સ જે છે, ઓનર છે, તમામ લોકો વેક્સિનેટેડ હોય એ જ એકમોને ખોલવાની પરવાનગી આપવી જોઈએ, તો કદાચ આ વેક્સિનેશનની કામગીરી વધારે સફળતાથી થાય અને ત્રીજી વેવને આવતી રોકી શકાય. આપની પાસે આ માંગુ પ્રવીણભાઈ. હવે જ્યારે આપણે વાત કરી રહ્યા છીએ, ડેલ્ટા વેરિયન્ટ પણ હવે ખૂબ ઝડપથી ફેલાઈ રહ્યો છે, આ બધા જે ગંભીર સ્વરૂપો ભવિષ્યની અંદર આપણે ફેસ કરવાના છે, એ વચ્ચે જે લેમડા વેરિયન્ટ પણ ભારતની અંદર હાહાકાર મચાવી શકે છે એવા સમાચાર પણ આપણને સાંભળવા મળ્યા હશે, કદાચ આપે પણ સાંભળ્યા હશે, એ અંગે આપનું શું કહેવું છે? જો ભૂતકાળના પણ જેટલા પણ વાયરસ, સ્પેનિશ ફ્લુ, SARS, બર્ડ, જે જેટલા પણ વાયરસ ભૂતકાળમાં આવેલા છે, બધાની એક પ્રકૃતિ હોય છે કે એ ધીમે ધીમે એમનો સ્વરૂપ બદલતો હોય, સ્વરૂપ બદલતો હોય એટલે એમને મ્યુટેશન થતું હોય, એમને જે અંદર જીન્સ હોય છે એ RNA DNA આમાં એ ચેન્જ કરતો હોય, અને આની જો સ્પાઇક પ્રોટીન્સ હોય આમાં પણ એ રેગ્યુલરલી એ ચેન્જ કરતો હોય. તો સેમ કોરોના વાયરસમાં પણ ધીમે ધીમે જ્યારથી આ ફર્સ્ટ ચાલુ થયો પછી 1.5 વર્ષમાં એ ઘણા હજારો મ્યુટેન્ટ એના ઓલરેડી થઈ ગયા છે,
પણ જે ખરાબમાં ખરાબ વાત છે કે અત્યારે જે પણ મ્યુટેન્ટ આવેલા છે, જે અત્યારે ડેલ્ટા અને ડેલ્ટા પ્લસ મ્યુટેન્ટ ફેલાઈ રહે છે, આમાં એક વાત ખરાબ છે કે આની ટ્રાન્સમિલિટી બહુ વધારે છે, એટલે કે એ ઝડપથી એક ઇન્ફેક્ટેડ પર્સનથી બીજા પર્સનમાં ફેલાય છે અને બીજા વધારે લોકોને ઇન્ફેક્ટેડ કરે છે. આની મોર્ટિલિટી કેટલી છે, આ એક હજી અત્યારે રિસર્ચનો સબ્જેક્ટ છે, આના ઉપર રિસર્ચ ચાલી રહી છે. પણ આ એક વાત ક્લિયર છે કે આ ડેલ્ટા અને ડેલ્ટા પ્લસ વેરિયન્ટનો મ્યુટેશનની ટ્રાન્સમિબિલિટી 70-80% વધારે છે, એટલે ઝડપથી ફેલાય છે. આ સ્ટ્રેન ઓલરેડી ઇન્ડિયામાં એક્ઝિસ્ટિંગ હતો, પણ અત્યારે આ ડેલ્ટા પ્લસનો જો એક નવો સ્ટ્રેન આવ્યો છે, એ પણ બહુ વધારે ટ્રાન્સમિબિલિટી આની છે. તો એટલે આનો ઇન્ફેક્શન કદાચ ત્રીજી લેયરમાં બહુ વધારે ઝડપથી ફેલશે, તો પછી આવનારા દિવસે જયારે આપણે પેલા વાત કરી એ બહુ ચેલેન્જિંગ હશે. એટલે ત્રીજી લહેર બહુ વધારે ઝડપથી નહીં ફેલે, તો આપણે આજથી જ અત્યારથી જ, કેમ કે દરેક બીમારીમાં પ્રિવેન્શન ઇઝ બેટર દેન ક્યોર, દરેક બીમારીમાં, ચાહે કમ્યુનિકેબલ ડિઝીઝ હોય કે નોન કમ્યુનિકેબલ ડિઝીઝ હોય, પ્રિવેન્શન ઇઝ ઓનલી બેટર દેન ક્યોર. તો અત્યારથી જ આપણે પ્રિવેન્શન કરવા માટે કોવિડ એપ્રોપ્રિએટ બિહેવિયર અને વેક્સિન, આ બે આપણે જોડે અત્યારે એક હથિયાર છે, આનો ચોક્કસ અત્યારથી જ સ્ટ્રિક્ટ ઇમ્પ્લિમેન્ટેશન ગવર્નમેન્ટને અને નાગરિકોનો પણ સેફ કરવો જોઈએ. તો જ આપણે આવનારી જે અલગ અલગ વેરિયન્ટ છે અથવા તો અલગ અલગ સ્વરૂપો છે એનાથી બચી શકીશું. મિતાલીબેન, આપની પાસે આવવા માંગુ. હવે જે આ જે ત્રીજી વેવની આપણે વાત કરી રહ્યા છે, વેક્સિનેશનની પણ આપણે વાત કરી કે વેક્સિનેશનની પ્રક્રિયાને કઈ રીતે આપણે ઝડપી બનાવી શકીએ, અને હવે જે લોકો બેકઓફ બનીને આપણને બહાર ફરતા જોવા મળી રહ્યા છે, બહાર ફરવામાં કશો જ વાંધો નથી, પણ સાથે સાથે આપણે જાગૃત એ રહેવાનું છે કે તમે માસ્ક છે, સોશિયલ ડિસ્ટન્સ છે, સેનિટાઈઝર, આ બધાનું પાલન કરો. જે મેં પહેલાં પણ કહ્યું કે આપણા ત્યાં એક હવે એક ચેન બની ચૂકી છે એવું કહી શકાય, કે હવે જેમ જ્યારે લોકડાઉન હોય ત્યારે બધી વસ્તુનું પાલન કરો, અનલોક હોય ત્યારે બધી છૂટછાટ. હવે તો ક્યાં કેસ વધી રહ્યા છે, બધાની માનસિકતા એ થઈ ચૂકી છે. આ માનસિકતા પર કે પરથી કઈ રીતે આપણે બહાર આવી શકીએ મિતાલીબેન? આપણે કદાચ મેડિકલ થિંકિંગ રાખતા હોય કે બધું જતું રહ્યું અને બધું ઓકે થઈ ગયું છે. અમુક અમુક ભાગે આપણો આપણી જનતાનો પણ ખૂબ જ વાંક છે, કારણ કે આપણે એક ફેરીટેલ વર્લ્ડમાં રહીએ છીએ કે બધું સરસ થઈ ગયું અને ઉકાળા પી લીધા, સ્ટીમ લઈ લીધું, એટલે નાવ વી આર ફાઇન. ઘણા ઘણા નવા નવા નુસ્ખાઓ આવે છે, પણ ફેક્ટ એ રહે છે કે આ એક સાયન્ટિફિક વસ્તુ છે, આ પ્રૂવડ વસ્તુ છે, કે જેવું તમે આ જે એના રૂલ્સ છે એનો ભંગ કરશો, એવું જ આ વાયરસ તમને ઓવરપાવર કરવા માંડશે. આપણે જોયું કે ઇન્ડિયામાં જે 600-700 ની આસપાસ જ્યાં જે આંકડા હતા, એ હમણાં લાસ્ટ યેસ્ટરડેના ફિગર્સ છે કે ડબલ થતા જોઈ રહ્યા છે, કે એના 1200 થવા માંડ્યા છે અમુક અમુક જગ્યાઓમાં. એટલે જેવું કોવિડ એપ્રોપ્રિએટ બિહેવિયર આપણે મૂકી દઈશું, એવું 15 દિવસથી મહિનાની અંદર કેસનું ડબલિંગ ચાલુ થઈ જશે, વાયરસના મ્યુટેશન ચાલુ થઈ જશે. અને કારણ કે આ વાયરસ છે એ ફ્લૂ વાયરસની બહુ જ પાસે છે, એની જે જેનેટિક્સ છે, તો એ ફ્લૂ વાયરસ પણ આપણે જેમ જાણીએ છીએ, દર વર્ષે આપણને એક વાર ફ્લૂ થઈ જતો હશે, શરદી ખાંસી, જે આપણે સિઝનલ ફ્લૂ કહીએ છીએ. તો એ સિઝનલ ફ્લૂ પણ દર વર્ષે એટલે જ થાય છે, કારણ કે એનામાં મ્યુટેશન આવે છે, એટલે આપણું બોડીના ઇમ્યુનિટીને એ કીપ કરાવી દે છે, ઇમ્યુનિટી એટલે ઓછી નથી શકતી, અને આપણા બોડીમાં એ સંક્રમણ કરે છે. સેમ વેમાં કોવિડ વાયરસ પણ, બીકોઝ ફ્લૂ વાયરસ જેવા એની અંદર તત્વો છે, એવી જેનેટિક્સ છે એની, એટલે એ પણ એક જ પ્રોટીનને આમથી આમ બદલી દે, જેને આપણે મ્યુટેશન કહીએ છીએ, તો આપણી શરીરની જે રોગપ્રતિકારક શક્તિની ક્ષમતા છે એને ઓછી નથી શકતું, અને ઓછી નથી શકતું એટલે શરીરમાં ઘર કરી નાખે એવા ચાન્સીસ વધી જતા હોય છે. હવે આ વેરિએશન, જે ડેલ્ટા વેરિએશન આવ્યું છે, એ વાયરસને કઈ રીતે અફેક્ટ કરે છે એ આપણે હજી જોવાનું રહે છે. પણ જેમ કહેવત છે કે ભાઈ ચેતતા નર સદા સુખી, એવી રીતે ચેતતા નર અને નારીઓ એ બધા જ વધારે સુખી. આઈ થિંક આપણે જેટલું ચેતીશું અને આપણા જાતને પ્રોટેક્ટ કરીશું, આપણી પાસે ઘણી બધી ઇન્ફોર્મેશન હવે આવી ગઈ છે, વર્ષ સવા વર્ષનો પહેલાથી. જી, તમે પહેલાથી જો તકેદારી રાખી લો તો પછી પાછળથી તમારે જે પરિસ્થિતિ આવે એમાં ગભરાવાની જરૂર ના પડે, અથવા તો એમાં તમે જલ્દીથી સાવધાન થઈ શકો. સમયની મર્યાદા છે આપણી પાસે, માટે કાર્યક્રમમાં રજા લેવાનો સમય થઈ રહ્યો છે. મિતાલીબેન અને પ્રવીણભાઈ, ખૂબ જ સુંદર મજાની આ ચર્ચામાં આપ અમારી સાથે જોડાયા છે, બદલ આપનો આભાર.
तो दर्शक मित्रों संभवित त्रीजी लहर ने जो रोकवी छे तो सोशल डिस्टन्स मास्क सैनिटाइजर साथे साथे वैक्सीनेशन नी आ कामगिरी जे एक शस्त्र आपणी पासे छे तो एनो आपणे योग्य उपयोग करवानो छे अने जेटली जल्दी बने एटली जल्दी तमे वैक्सीनेटेड थाओ अने तमे नहीं परंतु तमारा परिवार ने पण सेफ राखो। त्रीजी वेव जो आवशे तो चोक्कस ए आनाथी वधारे गंभीर स्वरूप लईने आवशे। कदाच एनो तमने अत्यारे अंदाज नहीं होय पण ए समय ज्यारे तमारा पर आर्थिक रीते बोजो वधशे अने पारिवारिक रीते तमने स्ट्रेस थशे तो त्यारे तमने ए અંગેની માહિતી મળશે। સમયની મર્યાદા છે માટે વિશેષ રજૂઆત કાર્યક્રમ હોટ ટોપિકમાં અત્યારે હાલ બસ આટલું જ। ફરી મળીશું નવા વિષય સાથે નવી ચર્ચા સાથે। મને આપશો રજા, નમસ્કાર।